नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 11 में चैप्टर फर्स्ट मनोविज्ञान एक विज्ञान एना विषय अभ्यास करीशू। तो शुरुआत में आप प्रस्तावना विषय जाए जुए कि मनोविज्ञान एक विज्ञान तरीके स्थान पामे 135 वर्ष थया। तो घणा समय पहला एनो कहे छे के घणा बधा विज्ञानों ने जे स्थान प्राप्त थयुं हतुं एनी साथे साथे जेम जैव विज्ञानी साथे साथ जो विकास पामी होय तो मनोविज्ञान 21मी सदीमां उच्च स्थान प्राप्त करे छे। विश्वमां अनेक मानवजात माटे अनेक प्रकारनी समस्याओ जेवी के आतंकवाद, युद्ध, पूर्वग्रह, कौमी झगड़ाओ वगैरे समस्याओना उकेल माटे मनोविज्ञानी भूमिका महत्वनी बनी रहे छे। समस्या उकेलवामां संभावना ऊभी करे छे। तो अहींया शुं कहेवा मांगे छे कि भाई घणी बधी समस्याओ मनुष्य जाति माटे आवे छे, विश्वमां एटले दरेक देशमां दरेक जगतना अंदरनी वात करी छे कि आतंकवाद होय कि युद्ध होय कि कोई पूर्वग्रहनी बाबतमां होय कि कोई कौमी रमखाणो थाय छे, झगड़ाओ थाय छे। तो आना लीधे मनोविज्ञान केवी रीते मददरूप थाय, तो त्यां एमां जे समस्याओ जे आ बधी समस्याओ जे छे आतंकवाद युद्ध पूर्व ए समस्याओ જ્યારે સર્જાય છે ત્યારે દરેક વ્યક્તિના વર્તન, એની માનસિકતા, એના પૂર્વગ્રહ એ દરેક બાબતનો ઊંડાણથી અભ્યાસ કોણ કરે છે? મનોવિજ્ઞાન કરે છે। તો એ સમસ્યાઓ જે ઉદ્ભવે છે એને સંભાવનાઓ ઊભી કરવાનું કાર્ય, એ દૂર કરવાનું કાર્ય એ મનોવિજ્ઞાન કરે છે। માટે માનવજાતને વ્યક્તિગત કે વૈશ્વિક શાંતિ તેમજ સમૃદ્ધિની જો દિશામાં લઈ જવા માટે મનોવિજ્ઞાનની ભૂમિકા મહત્વની બની રહે છે। તો મનોવિજ્ઞાનનું મહત્વ અહીંયા જ્યારે આપણને પૂછાય તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે માનવ જાતિ માટે વ્યક્તિગત એટલે કે વ્યક્તિ દીઠ કોઈ સમૃદ્ધિની દિશામાં કે વૈશ્વિક શાંતિના સંદર્ભમાં મહત્વની ભૂમિકા મનોવિજ્ઞાનની છે। તો હવે જોઈએ કે મનોવિજ્ઞાનને સમજવા માટે મનોવિજ્ઞાન શું છે એ સમજવા પહેલાં આપણે પ્રયાસ કરીશું કે મનોવિજ્ઞાન શું છે। તો મનોવિજ્ઞાનનો સૌ પ્રથમ આપણે એનો અર્થ અને સ્વરૂપ વિશે સમજીશું અને દરેક એક્ઝામમાં આપણને પ્રથમ એક્ઝામથી લઈને સેકન્ડ એક્ઝામ એન્યુઅલમાં પણ મનોવિજ્ઞાનનો અર્થ અને એને વ્યાખ્યા એને સ્વરૂપ વિશે 2 માર્ક્સ 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો જ હોય છે। એટલે કે શાબ્દિક અર્થ પૂછાય કે મનોવિજ્ઞાન એટલે શું, મીન્સ સાયકોલોજી। અને આ સાયકોલોજી શબ્દ જે અંગ્રેજી શબ્દ છે એ શબ્દ ગ્રીક ભાષાના સાયકી પ્લસ લોગસ એનો બનેલો સાયકોલોજી શબ્દ છે। એટલે અંગ્રેજીમાં જે સાયકોલોજી શબ્દ આવ્યો છે એ પહેલાં ગ્રીક ભાષામાં સાયકી અને લોગસના નામથી જણાતો હતો, તો એની ઉપરથી સાયકોલોજી શબ્દ અંગ્રેજીમાં ઉતરી આવ્યો। તો સાયકીનો અર્થ થાય છે આત્મા અને લોગસ એટલે વિજ્ઞાન। તો આત્માનું વિજ્ઞાન એવું મનોવિજ્ઞાનમાં સૌ પ્રથમ એનો અર્થ તારવવામાં આવ્યો। ધીરે ધીરે સમય જતાં મનોવિજ્ઞાન એટલે ચેતનાનું વિજ્ઞાન તરીકે ઓળખાયું। તો મનોવિજ્ઞાન શું છે? આત્માનું વિજ્ઞાન છે એવું લોકો કહેવા લાગ્યા। ધીરે ધીરે ચેતનાનું વિજ્ઞાન કહેવા લાગ્યા। જેમ જેમ એમાં સંશોધનો વિકાસ થતા ગયા તેમ મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું। એટલે ત્યારે ફિક્સ કહેવામાં આવ્યું કે ભાઈ મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન। તો હવે આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાનની વ્યાખ્યાને સમજૂતી ઘણા મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનમાં વ્યાખ્યાઓ આપી છે। તો અહીંયા આપણે સીટી મોર્ગનની આપેલી વ્યાખ્યા જોઈએ અને પ્રશ્નમાં પૂછાય છે કે સીટી મોર્ગને આપેલી મનોવિજ્ઞાનની વ્યાખ્યા જણાવો। હવે તો સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય છે તો જ્યારે પણ મનોવિજ્ઞાનની વ્યાખ્યામાં ચોક્કસ વૈજ્ઞાનિકને મનોવૈજ્ઞાનિકને લઈને વ્યાખ્યા પૂછાય ત્યારે એમના જ મતના આધારે એમના જ શબ્દોમાં આપણે વ્યાખ્યાને વર્ણન કરવું પડે। તો અહીંયા સીટી મોર્ગન કહે છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે। શું કહે છે કે ભાઈ માનવી અને પ્રાણીઓના વર્તનનું વિજ્ઞાન છે। એટલે મનોવિજ્ઞાન શું છે કે મનુષ્ય અને પ્રાણીઓ બંનેના વર્તનનો અભ્યાસ કરે છે એવું કહેવા માંગે છે। મનોવિજ્ઞાન માનવીની તમામ માનસિક શારીરિક પ્રવૃત્તિનો વૈજ્ઞાનિક અભ્યાસ છે આવું હિલગાર્ડ એટકિન્સન નામના મનોવૈજ્ઞાનિકે વ્યાખ્યા આપેલી છે।
અહીંયા સિટી મોર્ગનથી અલગ જ એમના મત વિચારો રજૂ કરે છે કે ભાઈ માનવીને એની માનસિક હોય કે શારીરિક પ્રવૃત્તિ જે છે એનો અભ્યાસ કરે છે એવી વ્યાખ્યા અહીંયા દર્શાવી છે. તો અહીંયા એચી ગેરેટે આપેલી વ્યાખ્યા વિશે જોઈએ કે મનોવિજ્ઞાન વાતાવરણ સંદર્ભમાં માનસિક પ્રવૃત્તિઓ અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. તો એચી ગેરેટે આ વ્યાખ્યા આપેલી છે. ઘણી ફેર એવી રીતે પ્રશ્ન પૂછાય કે કોઈ એક વ્યાખ્યા આપી દેવામાં આવી હોય અને વિકલ્પમાં આ છે ત્રણેયના નામ આપેલા હોય, ચાર વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિકના નામ આપેલા હોય, તો આ વ્યાખ્યા કોની છે એ આપણને ખ્યાલ હોય છે કે ભાઈ મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનસિક પ્રવૃત્તિ અનુભવ વર્તનનો અભ્યાસ કરનાર વિજ્ઞાન છે. અને બ્રેકેટમાં આપેલું હોય કે ભાઈ એચી ગેરેટ, હિલગાર્ડ, એટકિન્સન, સિટી મોર્ગન કે સ્કિનર, આવી રીતે કોઈ આપેલું હોય તો આપણને તરત જ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એચી ગેરેટે કહ્યું છે કે જો વાતાવરણના સંદર્ભમાં લઈને એને વ્યાખ્યા આપી છે. તો હવે આપણે જોઈએ કે જે વ્યાખ્યાઓ આપી એમાં સમાવિષ્ટ મુદ્દાઓ, સર્વસામાન્ય બાબતો એમાંથી કઈ ઉતરી આવી છે. તો એ વ્યાખ્યાના આધારે અહીંયા સર્વસામાન્ય વ્યાખ્યાના સમાવિષ્ટ મુદ્દાઓ રજૂ કર્યા છે કે ભાઈ પહેલું તો માનસિક પ્રક્રિયા એટલે શું એ સમજીએ. તો માનસિક પ્રક્રિયા એ અનુભવ કરનારના અનુભવની આંતરિક બાબત છે. કારણ કે અહીંયા શું કહે છે, માનસિક ક્રિયા જે થતી હોય છે એ આપણે નરી આંખે જોઈ નથી શકતા. જે પણ અનુભવ થતો હોય ને એ આંતરિક બાબત હોય, આપણી અંદર થતી જે ઘટના છે, વિચારો જે છે એ છે. અને એ માનસિક કહે છે કે ક્રિયા થતી હોય છે જેને આપણે જાગ્રત અવસ્થા કે માનસિક પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જ્યારે પણ કહે છે માનસિક ક્રિયા થતી હોય એટલે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં હોય, એટલે અજાગ્રત અવસ્થાને પણ જાગ્રત અવસ્થા કહી છે કે તમે પોતાને તમને સભાન અવસ્થા હોય એવી સ્થિતિની વાત કરી છે. અને ત્યારે આ ક્રિયા થતી હોય છે, તમે વિચારતા હોવ છો કે આંતરિક બાબત સાથે સંકળાયેલી હોય છે. મગજનું હલનચલન એ માનસિક પ્રક્રિયા છે. કહે છે કે જ્યારે આપણો મગજ જે કસાય છે, મગજ પોતે લોડ ઉપાડે છે, કામ કરે છે, વિચારે છે, સંઘર્ષ કરે છે, તર્ક કરે છે, તો એ જે હિલચાલ જે છે એ માનસિક પ્રક્રિયા છે. અનુભવ એટલે શું? તો અહીંયા મનોવિજ્ઞાનમાં જે વ્યાખ્યા જે આપી છે ને એના આધારે કહ્યું કે વાતાવરણના સંદર્ભમાં અનુભવ ને બધું, તો આ અનુભવ એ શું છે? તો એ વ્યાખ્યામાં આપણા જોવાનું રહ્યું કે અનુભવ એ વ્યક્તિગત બાબત છે. કારણ કે દરેક વ્યક્તિના અલગ અલગ અનુભવ હોય છે. આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે નહીં, વર્ણન કરે નહીં, ત્યાં સુધી તેના અનુભવ વિશે સીધું આપણે જાણી શકતા નથી કે એના મનમાં શું ચાલી રહ્યું છે એ આપણે ક્યારેય પણ જાણી શકતા નથી. વર્તન એટલે શું? વોટ ઇઝ બિહેવિયર? તો અહીંયા આપણે પહેલાં જોઈએ કે ભાઈ વર્તન એટલે શું, તો એ જાણવું મહત્ત્વનું છે. કારણ કે વ્યાખ્યામાં તો વર્તન વિશેની વાત કરી છે, પણ વર્તન કોને કહેવાય એ જાણવું અગત્યનું છે. તો કહે છે કોઈ પણ પ્રવૃત્તિ માટે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપીએ છીએ તે આપનું વર્તન. તો વર્તન કોને કહેવાય? કે આપણે કોઈ પ્રવૃત્તિ માટે પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપીએ, કોઈ વસ્તુ છે ને એને અનુસંધાનમાં આપણે ફીડબેક જે આપીએ છીએ ને એને વર્તન કહેવાય. કે કોઈ ઉદ્દીપક હોય ને આપણે જે પ્રતિક્રિયા કરીએ છીએ, કે પકોડીની લારી જોઈએ અને આપણને પાણી વરે છે અને આપણે મસ્ત છે એવો જો તમે હાવભાવ સાથે તમે પ્રતિક્રિયા આપો છો, તો આ વસ્તુ છે વર્તન, જેને કહેવાય પ્રતિભાવ, પ્રતિક્રિયા. વર્તન સરળથી જટિલ કક્ષા સુધીનું હોય. કહે છે વર્તન ઘણા પ્રકારનું હોય, ભાઈ ઇઝીલી સમજી શકાય એવું પણ હોય છે અને મુશ્કેલ જટિલ કક્ષાનું પણ હોઈ શકે છે. વર્તનને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે અહીંયા ઉદ્દીપક પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં? કારણ કે પ્રતિક્રિયા ત્યારે જ થાય છે જો ઉદ્દીપક હોય તો. ઉદ્દીપક છે તો પ્રતિક્રિયા થાય છે અને આ જોડાણ એટલે વર્તન. સમજો કે કોઈક વસ્તુ છે તો એની સામે પ્રતિક્રિયા મળે છે. શિક્ષક ક્લાસમાં આવે છે, શિક્ષક એ ઉદ્દીપક છે અને ક્લાસમાં વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય છે અને ગુડ મોર્નિંગ કહે છે, તો એ પ્રતિક્રિયા આપી. તો એ જે વર્તન જોવા મળ્યું એ ઉદ્દીપકને પ્રતિક્રિયાનું જોડાણ થયું. એટલે ઉદ્દીપક શિક્ષક છે, વિદ્યાર્થીઓ ઊભા થાય છે, એ પ્રતિક્રિયા. તો આ બંને વચ્ચેનું જે જોડાણ થાય એને આપણે વર્તન કહી શકીએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ અહીંયા એ જ ઉદાહરણ આપ્યું કે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે, વિદ્યાર્થી તરત ઊભા થઈ જાય અને શિક્ષક એ ઉદ્દીપક અને વિદ્યાર્થી ઊભી થઈ જાય એ પ્રતિક્રિયા છે. તો વિજ્ઞાન એ શું છે? વોટ ઇઝ સાયન્સ?
એના વિશે આપણે જાણીએ. મનોવિજ્ઞાન એક વિજ્ઞાન છે, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પદ્ધતિ છે. વિજ્ઞાન એ સીમિત મનોવિજ્ઞાન નથી રહ્યું, એ એક વિજ્ઞાન તરીકે કહે છે કે એને સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમ જીવ વિજ્ઞાન જે સ્થાન પ્રાપ્ત કર્યું છે ને, એની સાથોસાથ મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે એને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરેલું છે. તો આપણે મનોવિજ્ઞાનના વ્યાખ્યા વિશે સમજ્યા, એના સ્વરૂપ વિશેની આપણે જાણકારી મેળવીશું. તો મનોવિજ્ઞાનના સ્વરૂપ વિશે જાણીએ કે મનોવિજ્ઞાન શું છે. કોઈ પણ વ્યક્તિને સમજવા માટે તેના સ્વભાવને સમજવું જરૂરી છે. કારણ કે કોઈ વ્યક્તિને સમજવું હોય તો એ વ્યક્તિના આપણે નેચર, એના સ્વભાવને જાણવું જરૂરી છે. તેમ વિષયને સમજવા માટે તેના સ્વરૂપને સમજવું આવશ્યક છે. એટલા માટે જ અહીંયા કહે છે કે કોઈ પણ બાબત, કોઈ પણ ટોપિક વિશે સમજવું હોય, કોઈ વિષયને સમજવો હોય તો એના ઊંડાણપૂર્વક એના સ્વરૂપને સમજવું આવશ્યક રહે છે, એવું મનોવિજ્ઞાન કહે છે. મનોવિજ્ઞાનના સ્વરૂપને સમજવા માટેની આપણે લાક્ષણિકતાઓ જોઈએ. તેની લાક્ષણિકતાઓની વિશે વાત કરીશું કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, સાયકોલોજી એ સાયન્સ. પછી બીજું શું છે, કારણ કે અહીંયા પ્રશ્ન પૂછાતો હોય કે મનોવિજ્ઞાનના સ્વરૂપ સમજાવો, એટલે કે એના લક્ષણો સમજાવો, તો એ મુદ્દા જે આપેલા છે એના વિસ્તૃત સમજ આપવાની આવે છે કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન પ્રાકૃતિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન સામાજિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે, મનોવિજ્ઞાન વિજ્ઞાન છે. તો એના વિશે આપણે જોઈએ. આપણે પહેલો જ મુદ્દો જે લાક્ષણિકતામાં જોઈએ કે મનોવિજ્ઞાન વિજ્ઞાન છે, સાયકોલોજી સાયન્સ. તો એ વિજ્ઞાન કેવી રીતે છે, તો એના વિશેની અહીંયા સમજ આપી છે કે મનોવિજ્ઞાન એક વિષય તરીકે માનવ વર્તનને સમજવા પ્રયત્ન કરનાર તરુણ અવસ્થામાં જ છે. એટલે કહે છે કે મનોવિજ્ઞાન બાલ્ય અવસ્થાથી કિશોર અવસ્થા સુધી તો એને વિકાસ કરી ચૂક્યો, પણ કિશોર અવસ્થાથી પણ ઉપલું પગથિયું ભરીને તરુણ અવસ્થા સુધી પહોંચીને એનો વિકાસ એ સ્થિતિમાં થઈ રહ્યો છે, માનવ વર્તન સમજવાના પ્રયાસો કરી રહ્યું છે. એટલે એને એક વિજ્ઞાનમાં એને ચોક્કસ સ્થાન બનાવ્યું છે એમ કહેવા માગે છે. આ યલો બ્રેકેટમાં જે લખેલું છે એ વિકલ્પોમાં પ્રશ્નમાં અવશ્ય પૂછાતું હોય છે. તો આ જે છે એ મોસ્ટ આઈએમપી બાબત છે કે 1889માં જર્મનીના લિપ્ઝિંગ શહેરમાં વિલહેમ વુન્ટે પ્રયોગશાળાની સ્થાપના કરી. મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપવાનું કામ કોને કર્યું હતું, કયા મનોવૈજ્ઞાનિકે કરી, તો આપણને ચોક્કસ યાદ હોવું જોઈએ કે વિલહેમ વુન્ટ એ સૌ પ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી. તો કઈ સાલમાં સ્થાપી હતી, તો 1889માં. અને ક્યાં સ્થાપી હતી, જર્મનીમાં. કયા શહેરમાં, તો લિપ્ઝિંગ શહેરમાં. આ ચોક્કસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, અને જેના લીધે મનોવિજ્ઞાન એક વિજ્ઞાન તરીકે દરજ્જો અપાવ્યો હતો. તો વિજ્ઞાન તરીકે દરજ્જો કોને અપાવ્યો હતો, વિલહેમ વુન્ટે. ચોકસાઈ પૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરતું વિજ્ઞાન છે. ઉપર માહિતીના આધારે કોઈ તારણ કાઢતું નથી એવું કહેવા માગે છે કે ચોક્કસ પૂર્વકની વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરીને કે જે તારણો કાઢવામાં આવતા હોય, જે સંશોધનો થતા હોય છે, તો એ ચોક્કસ માહિતીના આધારે પદ્ધતિસર ઉપયોગ કરાતું વિજ્ઞાન છે. પરંતુ મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ માનવીનું વર્તન છે. એ સાનો અભ્યાસ કરે છે, કહે છે કે ચોક્કસ પૂર્વક અભ્યાસ પણ કરે છે, વસ્તુલક્ષી પદ્ધતિનો ઉપયોગ કરે છે, પણ એનું ફોકસ સાનું છે, એ વિષય વસ્તુ એનું એ છે કે માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, શરીર રચના શાસ્ત્ર વગેરે વિષયોનો મનોવિજ્ઞાન સાથે જ્ઞાનનો સેતુ રચાયો છે. એટલે અહીંયા કહે છે કે જ્યારે માનવીનો વર્તનનો અભ્યાસ તો કરે જ છે મનોવિજ્ઞાન, કારણ કે એ માનવીના વર્તનનો અભ્યાસ કરતો એ મુખ્યનો વિષય છે, કોન્સેપ્ટ. પણ આ બધા વિજ્ઞાનો જે છે, ભૌતિક છે કે રસાયણ કે જીવ કે શરીરશાસ્ત્ર, આ બધા વિષયોની સાથે ક્યાંય ને ક્યાંય સંબંધ મનોવિજ્ઞાનનો રહેલો છે. ક્યાંય ને ક્યાંય જ્ઞાનનો સેતુ મનોવિજ્ઞાનનો આ બધા વિજ્ઞાનો સાથે જોડાયેલો જ છે. મનોવિજ્ઞાન એક પ્રાકૃતિક વિજ્ઞાન છે. તો એના વિશે આપણે સમજીએ આ લક્ષણ વિશે કે પ્રાકૃતિક વિજ્ઞાન શા માટે કહેવામાં આવે છે, તો તેનું અભ્યાસ વસ્તુ પ્રકૃતિનું જ અંશ છે, એટલે કે કુદરતી બાબત સાથે જ સંકળાયેલું
વિષય વસ્તુ છે એમ કહેવા માગે છે. મનોવિજ્ઞાન પ્રાકૃતિક ઘટનાઓ કે બાબતોનો અભ્યાસ કરે છે, એટલે કે કહીએ ને કે કુદરતી જે બનાવ છે, ઘટનાઓ છે, એ કહે છે એ એ બાબતો સાથે જે વાતાવરણમાં બનતું કુદરતી નેચરની જે ઘટનાઓ છે એ બાબતોને લઈને અભ્યાસ કરે છે મનોવિજ્ઞાન. ઘણી આપણે કહીએ છીએ કે પદ્ધતિઓ પણ જોઈએ છીએ, તો એ પદ્ધતિઓ પણ કુદરતી વાતાવરણમાં, કુદરતી ઘટનાઓમાં જે બનતી હોય છે એ બધાનો સમાવેશ થાય. પ્રાણીઓના કુદરતી વર્તનનો અભ્યાસનો સમાવેશ થાય. કહે છે માનવીનો અભ્યાસ તો કરે જ છે વર્તનનો, પણ માનવી અને માનવેતર પ્રાણીઓ એટલે કે પ્રાણીઓને કુદરતી જે વર્તન છે, કુદરતી જે બિહેવિયર જે જોવા મળતું હોય છે, કોઈ સમસ્યાઓ છે વર્તનને લગતી, તો એનો પણ અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. પણ એ શું હોય છે? નેચરલ હોય છે, પ્રાકૃતિક નેચરલ જે પ્રાણીઓનું વર્તન હોય છે એનો અભ્યાસ કરે છે. તો હવે જોઈએ કે મનોવિજ્ઞાન એક સામાજિક વિજ્ઞાન, મનોવિજ્ઞાનને એક સામાજિક વિજ્ઞાન પણ કહેવામાં આવે છે. શા માટે સામાજિક વિજ્ઞાન કહેવામાં આવે છે? કે સમાજમાં વ્યક્તિનું વર્તન અને તેના પાસાઓને સમજવા અને તેના આધારે નિયમો કે સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા જ કરવામાં આવ્યો છે. કારણ કે વ્યક્તિ એક સામાજિક પ્રાણી છે, સમાજમાં વ્યક્તિનું વર્તન એના પાસાઓને સમજવા અને તેના આધારે નિયમો સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન મનોવિજ્ઞાન દ્વારા જ કરવામાં આવે. કારણ કે સમાજમાં વ્યક્તિ રહે છે, તેના અનુસંધાનમાં વ્યક્તિ વર્તન કરતી હોય છે, તો એ વર્તનને સમજવા માટે જ્યારે નિયમો, કોઈ પદ્ધતિ, કોઈ સિદ્ધાંત જો જરૂર પડી હોય તારવવાની, ત્યારે ત્યારે મનોવિજ્ઞાન કામમાં આવ્યું છે. મનોવિજ્ઞાન માનવ વર્તનનો અભ્યાસ સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કરે છે, તેથી તે સામાજિક વિજ્ઞાન છે. તો અહીંયા શું કહેવા માગે છે કે વ્યક્તિ જે વર્તન સમાજમાં રહીને જે અવ્યક્તિ વર્તન કરતી હોય છે, તો એના સંદર્ભમાં અહીંયા સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં અભ્યાસ કરે છે. એટલે કે તમે ઘણી ફર જોઈ શકો કે કોઈ પ્રસંગ બને છે, કોઈ તહેવાર હોય કે કોઈ સામાજિક સમસ્યા હોય, અને એના અનુસંધાનમાં વ્યક્તિનું વર્તન જોવા મળે, તો સમાજમાં એ પ્રસંગ, એ રીત રિવાજ, એ પરંપરાઓને ધ્યાનમાં લઈને એના સંદર્ભમાં જ અભ્યાસ થતો હોય છે, તે વ્યક્તિનો અભ્યાસ થાય, અને એ રીતે સામાજિક વિજ્ઞાન ત્યાં કામ કરતું હોય છે. તો હવે જોઈએ માનવીની વ્યક્તિગત અને સામૂહિક બંને પ્રકારના વર્તનને સમજવા પ્રયત્ન કરે છે. તો મનોવિજ્ઞાન શું છે? વ્યક્તિગત તો કહે છે કે અભ્યાસ કરે જ છે, વ્યક્તિગત કોઈ સમસ્યાઓ છે, કોઈ મૂંઝવણ છે, તો એને દૂર કરવાનો, એ વર્તનને સમજવાનો, એ ખામીઓને દૂર કરવાનો, તો એ જે સાથે જોડાયેલું છે મનોવિજ્ઞાન, પણ સાથે સાથે સામૂહિક કોઈ સમસ્યાઓ માનવ વર્તનને લગતી હોય છે, તો એ વર્તનને સમજવાનો પણ પ્રયાસ ચોક્કસ કરે છે મનોવિજ્ઞાન. તો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં કેવી રીતે મનોવિજ્ઞાન કામ કરતું હોય છે, કે ભાઈ અમદાવાદ કે વડોદરા જેવા શહેરમાં ઉછરેલ યુવતીનું વર્તન તમે જુઓ, અને બિહાર કે મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારમાં ઉછરેલી યુવતીનું વર્તન જુઓ. કારણ કે જો શહેરમાં ઉછરેલી જે યુવતી હશે, છોકરીઓ હશે, તો એમની રહેણી કહેણી, એમનો રીત ભાત, એમને પહેરવેશ, દરેકમાં ફેરફાર જોવા મળશે, એમના વર્તણૂકમાં ફેરફાર જોવા મળશે, એમની બોલીમાં ફેરફાર જોવા મળશે, જે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભમાં મનોવિજ્ઞાન એ વર્તનનો અભ્યાસ કરે છે. અને ત્યાં તમે જુઓ બિહાર જેવા તમે રાજ્ય જુઓ, મધ્યપ્રદેશના આદિવાસી વિસ્તારોની ત્યાં છોકરીઓનું વર્તન જુઓ, તો એમની એમને જે પહેરવેશ છે, એમની બોલચાલી જે છે, તો એ દરેક બાબતે બંનેમાં ઘણો તફાવત જોવા મળે. તો એ જે બંને યુવતીઓ વચ્ચેનું જે વર્તન જે છે એને આ રીતે કહે છે કે સમજવાનો પ્રયાસ કરે છે. એટલે કે વ્યક્તિગત હોય કે સામૂહિક વર્તનને સમજવા માટે મનોવિજ્ઞાન ચોક્કસ મદદરૂપ થાય છે. તો મનોવિજ્ઞાન વાર્તનિક વિજ્ઞાન છે. તો એ આપણે જોઈએ કે ભાઈ મનોવિજ્ઞાન વર્તનનો અભ્યાસ કરે છે, યાની વાર્તનિક વિજ્ઞાન છે. માનવી કે પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે. આપણે પહેલાં પણ સીટી મોર્ગનની વ્યાખ્યામાં જોયું કે માનવી અને માનવેતર પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો તે વિજ્ઞાનને વાર્તનિક વિજ્ઞાન કહેવામાં આવે છે. આ ઉપરાંત સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, નૃવંશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોમાં માનવીના વર્તનનો અભ્યાસ કરે છે.
અહીંયા એવું નથી કે ફક્ત માનવી અને પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરે છે, પણ એ ઉપરાંત સમાજશાસ્ત્ર, ઇકોનોમિક્સ હોય કે રાજ્યશાસ્ત્ર હોય, નૃવંશાસ્ત્ર, આ બધા જે કહે છે કે શાસ્ત્રો જે છે, વિજ્ઞાનો જે છે, એ બધામાં માનવીના વર્તનના અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. તો હવે આપણે જોઈએ કે મનોવિજ્ઞાનના ધ્યેયો. આ વારંવાર આ પ્રશ્ન પૂછાતો હોય છે કે મનોવિજ્ઞાનના ધ્યેયો કેટલા છે. 1 માર્ક્સમાં પૂછાય તો એના ફક્ત મુદ્દાઓ લખવાના આવતા હોય છે, 3 માર્ક્સમાં હોય તો એનું વર્ણન આવતું હોય છે. તો પહેલો મુદ્દો છે ધ્યેય વર્ણન. મનોવિજ્ઞાનનું પહેલો જે મુદ્દો જે છે એ વર્ણન છે, એમ્સ ઓફ સાયકોલોજી. તો કહે છે મનોવિજ્ઞાનનું ધ્યેય માનવ વર્તનનું વર્ણન કરવાનું છે. જો વર્તનનું વર્ણન જ નહીં કરવામાં આવે તો એ સમસ્યાને મનોવિજ્ઞાન જાણી શકશે નહીં, એનો અભ્યાસ કરી શકશે નહીં. માટે વર્ણન એ મહત્વનો ટોપિક છે મનોવિજ્ઞાન માટે. તો મનોવિજ્ઞાન કેવું છે? શારીરિક છે કે માનસિક, આંતરિક છે, બાહ્ય છે, જોઈ શકાય તેવું છે કે જોઈ શકાય તેવું નથી, વગેરે બાબતનું વર્ણન કરવાનું ધ્યેય મનોવિજ્ઞાનનું છે. અને આ બધું વર્ણન કરે એ મનોવિજ્ઞાન. તો વર્ણન ના થતું હોય તો મનોવિજ્ઞાન માટે પોસિબલ જ નથી, કારણ કે કોઈ પણ ઘટના, કોઈ બનાવ એ વિશે સમજ આપવી હોય, ચાહે આંતરિક બાબત હોય કે બાહ્ય બાબત હોય, શારીરિક હોય કે માનસિક, પણ એનું વર્ણન શક્યતાઓ હશે તો જ એ સંશોધન, સમસ્યા ઉકેલ મેળવી શકાશે, સમસ્યાને જાણી શકાશે. તો વર્ણન એ મહત્વની બાબત છે અને વર્ણન કરવાનો ધ્યેય મનોવિજ્ઞાનનો છે. હવે સ્પષ્ટીકરણ જોઈએ, આ બીજો મુદ્દો છે સ્પષ્ટીકરણ. 4 મુદ્દા છે, 1 વર્ણન, બીજો મુદ્દો છે સ્પષ્ટીકરણ. વર્ણન કર્યા પછી એનું સ્પષ્ટીકરણ થવું આવશ્યક છે. એટલે કે સ્પષ્ટીકરણ એટલે શું એ પણ 2 માર્ક્સની વ્યાખ્યામાં ચોક્કસ પેપરમાં અત્યાર સુધી પૂછાયેલું છે. તો બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવે છે તેના કારણની સ્પષ્ટતા. કહે છે કે કોઈ ઘટના બની છે, પરિસ્થિતિ ઉદ્ભવી છે, એનું વર્ણન કર્યું એટલે પરિસ્થિતિ વિશે આપણે જાણકારી મેળવી, પણ એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે કે ભાઈ શા માટે આ ઘટના બની, આ પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, એ કારણોની સ્પષ્ટતા. એક્સિડન્ટ થયું હોય પણ એક્સિડન્ટનું વર્ણન કરવામાં જે રીતે આવ્યું હોય તેના આધારે જે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે કે ભાઈ આ રોંગ સાઈડમાં જતો હશે કે સામે કોઈ વ્હીકલ આવતું હશે અથવા હેન્ડ્સ ફ્રી ભરાયેલી હશે કે એને જોવા મળીએ કે પાસેથી ટક્કર લાગી હશે. તો આ જે સ્પષ્ટીકરણ, આવા જે તારણો કાઢીએ છીએ તો એ વસ્તુ અહીંયા આવે કે કોઈ બનાવ પરિસ્થિતિ વિશે કેમ ઉદ્ભવી હશે એના વિશેના કારણોની સ્પષ્ટતા કરવામાં આવે. કોઈ વ્યક્તિ અમુક પરિસ્થિતિથી ડરતું હોય તો મનોવિજ્ઞાન તેની પાછળના કારણો શોધે કે આને કેમ ડર લાગે છે. તો એ જે સ્પષ્ટીકરણ કરે છે એ મનોવિજ્ઞાનનો ધ્યેય છે. હવે આગાહી, આ 3જો મુદ્દો છે આગાહી. કારણ કે વર્ણન કરશો તો એનું સ્પષ્ટીકરણ અવશ્ય થવાનું છે. સ્પષ્ટીકરણ થઈ ગયા પછી ચોક્કસ આપણે ખબર પડી જાય કારણો, ત્યારે આપણે એની ચોક્કસ આગાહી કરીએ કે ભાઈ એક્સિડન્ટ, આ હેન્ડ્સ ફ્રી ભરાઈ હતી, એનું ધ્યાન નહોતું, અથવા પાછળનું વ્હીકલ સ્પીડમાં આવતું હતું એટલે એને ટક્કર લગાવી, એવું ચોક્કસ આપણે આગાહી કરીએ છીએ. એટલે કે અમુક વ્યક્તિ પરિસ્થિતિથી ડર લાગતો હોય તો એ પરિસ્થિતિ સાથે એના જીવનમાં કોઈ ઘટના ઘટી છે કે કેમ એનો અભ્યાસ આપણે કરીએ છીએ, એની સ્પષ્ટતા થઈ જાય તો આપણે આગાહી કરીએ છીએ. તો એના પછી આગાહી આવે ભવિષ્ય કથન. આગાહીને શું કહીશું? ભવિષ્ય કથન. એટલે કે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વકલ્પના. કહે છે કે વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા ઘણા નિયમો જે છે એના આધારે કરવામાં આવતી ક્ષેત્રને લગતી પૂર્વકલ્પના. જ્યારે પૂર્વકલ્પના કરવામાં આવે છે કે આગાહી આપણે કરીએ છીએ તો એ જે વિજ્ઞાનમાં જે નિયમો, જે સિદ્ધાંતો જે બનાવેલા છે ને એના આધારે વિચારવામાં આવે, અભ્યાસ કર્યો હોય અને એ ક્ષેત્રને લગતી પૂર્વકલ્પનાઓ કરી હોય તેને આગાહી કહેવામાં આવે. કે હવામાન શાસ્ત્ર હવામાનનું વર્ણન કરે,
સ્પષ્ટીકરણ કરીને અટકી જતું નથી કે આજે વાદળો બન્યા છે, આજે વરસાદ આવશે. આટલું અટકી નથી જતું સ્પષ્ટીકરણ કરીને, પરંતુ હવામાન કેવું રહેશે, ગરમીનું પ્રમાણ કેટલું રહેશે, વરસાદ આવશે કે કેમ કે નહીં વગેરે આગાહી કરે છે. અને અહીંયા કહે છે કે ભાઈ આ રીતે સંપૂર્ણ કહે છે આગાહીને અનુસંધાનમાં સૂચનો કરે. છેલ્લે આપણે જોઈએ નિયંત્રણ, ચોથો ટોપિક છે. તો આગાહી થયા પછી એનું આ નિયંત્રણ જરૂરી છે કે ભાઈ એક્સિડન્ટ થયું, ખબર પડી કે ભાઈ પાછળથી ટક્કર લગાવી હતી, સ્પીડમાં ગાડી આવતી હતી એને ટ્રકે ટક્કર લગાવી, એટલે વિહિકલ ટુ વ્હીલરવાળાને એક્સિડન્ટ થયો. પણ એ ટક્કર લગાવનાર સામે નિયંત્રણના પગલાં લેવામાં આવે, અથવા બેનર લગાવવામાં આવે બહારની સાઈડ કે ભાઈ અહીંયા સ્પીડમાં ચલાવવું નહીં, કે કોઈ પણ એ એક્શન જે લઈએ છીએ નિયંત્રણ કહેવાય. કે ભાઈ હવામાન વિભાગે વર્ણન કરી નાખ્યું, આગાહી કરી નાખ્યું, પણ બહુ જ વરસાદ પડવાનો છે 24 કલાક, તો એ નીચાણ વિસ્તારોમાં જે રહેતા લોકો જે છે એ લોકોને આગાહી કરશે ને કે ભાઈ નિયંત્રણ કરવાની કોશિશ કરશે ને કોઈ સમસ્યાઓને લગતી, તો એ વસ્તુ અહીંયા આવશે. સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, ચિંતાઓ, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા માટે કરવામાં આવતા પ્રયત્નોને મળેલી સફળતા. તો અહીંયા એ વસ્તુ આવે નિયંત્રણમાં કે જે સ્થાપિત થયેલા મનોવિજ્ઞાનના જે નિયમો છે છે એમાં મુશ્કેલીઓ આવતી હોય, ચિંતાઓ છે કે પ્રતિકૂળતા અનુકૂળતા જ્યાં નથી, એ એવી સમસ્યાઓને હલ કરવા માટે જે પ્રયાસો કરવામાં આવે ને સફળતા પ્રાપ્ત થાય, એ નિયંત્રણ કે અંકુશમાં આવ્યું. કે હવામાન શાસ્ત્ર આગાહી કરે તો આવનારી મુશ્કેલીઓ અટકાવવાના પ્રયાસો કરે જેથી જાનહાનિ ઓછી થઈ શકે, કે પૂર પાણીના પૂર આવે છે, નદીમાં પૂર આવે છે તો એને અટકાવી શકાય છે, એ આગાહી કરશે. એટલે એ જે પૂર આવતું આવે છે અને વ્યક્તિઓને સજાગ કરવામાં આવે છે, તો એ સજાગ કરવા માટેની જે એક્શન લેવામાં આવે છે સરકાર લે છે એ નિયંત્રણ છે.